નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 13.8 ની અંદર દાખલા નંબર 2 સુધી અભ્યાસ કરી ગયા હતા. આજે આપણે બીજા દાખલાની શરૂઆત કરશું. આપણે આ ચેપ્ટરની અંદર માત્ર 13.8 નહીં, આ ચેપ્ટરની અંદર માત્ર 3 દાખલા બાકી છે. ત્રીજો, ચોથો અને પાંચમો 3 દાખલા આપણે આ લેક્ચરમાં પૂર્ણ કરશું, એટલે આપણો ચેપ્ટર આ પૃષ્ઠફળ અને ઘનફળ અહીંયા પૂર્ણ થઈ જશે. તો ચાલો ત્રીજા દાખલાની શરૂઆત કરીએ. ત્રીજા દાખલાની રકમ એવી છે, એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે. આપણે વ્યાસ આપેલો છે, તો વ્યાસ ઉપરથી આપણને શું મળી જાય, ત્રિજ્યા. બીજું આપણે કીધું જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘન હોય તો તેનું દળ શોધો. પહેલા તો આપણે જે આપેલું છે એ લખી નાખી, પછી આપણે ચર્ચા કરીએ ભાઈ દળ કઈ રીતે મળે. જો આ દાખલા નંબર 3 શું આપેલું છે, ધાતુના ગોળાની ત્રિજ્યા R બરાબર વ્યાસના છેદમાં 2 એટલે કે 4.2 ના છેદમાં 2 એટલે 2.1 સેમી. ચાલો આ આપણે વ્યાસ આપેલો હતો એના ઉપરથી આપણે ત્રિજ્યા મેળવી. બીજું તમે વિજ્ઞાનની અંદર આવું જોઈ ગયા, આવું સૂત્ર હોય ઘનતા બરાબર દળના છેદમાં કદ બરાબર. આપણે મેળવવાનું શું છે, દળ મેળવવાનું છે. આ સૂત્ર શેમાં આવે વિજ્ઞાનમાં, દળ મેળવવાનું હોય તો દળને સૂત્રનો કર્તા બનાવો તો આવે શું થઈ જાય, ગુણાકાર ઘનતા ગુણ્યા કદ. આવી રીતે આપણને દળ મળે. તો દળ મેળવવા માટે શેની જરૂર પડે, એ ઘનતાની. તો જો જો ઘનતા રકમ આપેલી છે તો કે આ 8.9 ગ્રામ પ્રતિ સેમી ઘનતા આપેલી છે, તો આપણે પેલા શું મેળવવું પડે, કદ. કદ એટલે શું થાય, કદ એટલે ઘનફળ. શું થાય, ઘનફળ. તો સૌ પ્રથમ આપણે શું મેળવવાનું છે, ગોળાનું ઘનફળ. ઘનફળ મેળવી અને આ બેની કિંમત આપણે મૂકી દઈશું. તો ચાલો લખીએ, ગોળાનું ઘનફળ બરાબર ચાર તૃતીયાંશ એમનો રાખો, પાઈ નો ઉલ્લેખ ન કર્યો હોય તો 22/7 અને ત્રિજ્યા 2.1 × 2.1 × 2.1. ચાલો સાદુરૂપ આપી દઈએ, 4 × 22 × 2.1 × 2.1 × 2.1 એને ભાગ્યા 7 = 21 ભાગ્યા 21 એટલે થશે 38.808 એકમ થશે ઘન સેમી અથવા સેમી ઘન. આ આપણે કદ મળી ગયું, ઘનફળ મળી ગયું, હવે શું શોધવાનું છે, દળ. તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ અથવા ઘનફળ. ચાલો ઘનતા રકમ આપી છે 8.9 ગ્રામ ના છેદમાં સેમી ઘન, એને ગુણ્યા દળ આવ્યું 38.808 સેમી ઘન. પેલા તો એકમ ઉડી ગયો સેમી ઘન, સેમી ઘન. વાયે શું કહ્યું, 8.9 × 38.808 અને એકમ શું વધશે, ગ્રામ. ચાલો ગુણાકાર કરી નાખીએ 8.9 તો 7 થશે 345.39 અને એકમ શું આવશે, ગ્રામ. ચાલો આ દાખલો આપણો પતી ગયો. આપણે શું શોધવાનું હતું, દળ શોધવાનું હતું. તો પેલા ઘનફળ શોધ્યું એટલે કદ મેળવ્યું, પછી દળના સૂત્રમાં કિંમત મૂકી દીધી બરાબર. દળ બરાબર ઘનતા ગુણ્યા ઘનફળ. ચાલો પછીનો દાખલો નંબર 4 લઈએ. ચોથા દાખલાની રકમ એવી આપણને આપેલી છે કે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગનો હોય તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો. આપણે બેનો વ્યાસનો ગુણોત્તર આપ્યો છે, કેનો આપ્યો છે, ચંદ્રનો અને પૃથ્વીનો બરાબર. તો જે આપ્યું છે આપણે લખી નાખીએ, જો ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોવાથી, જો શું રકમમાં સંબંધ આવ્યો છે, ચંદ્રનો વ્યાસ કયો ને પૃથ્વીના વ્યાસના ચોથા.
કેનો છે પૃથ્વીનો જો એનો વ્યાસ વધુ હોય તો ત્રિજ્યામાં એવું થઈ જાય ચંદ્રની ત્રિજ્યા કરતાં પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય ચોથા ભાગની ટૂંકમાં થાય ચંદ્રની ત્રિજ્યા ભાઈ પૃથ્વીના ત્રિજ્યા કરતાં ચોથા ભાગની છે બરાબર હોવાથી ચંદ્રની ત્રિજ્યા એ પૃથ્વીની ત્રિજ્યાના ચોથા ભાગ જેટલી થશે જેટલો વ્યાસ હોય એટલી ત્રિજ્યા થાય બરાબર જેનો વ્યાસ માનો કે ચંદ્રનો વ્યાસ 4 હોય તો ત્રિજ્યા 2 થાય અડધી થાય ટૂંકમાં અને પૃથ્વીનો વ્યાસ 16 હોય તો ત્રિજ્યા કેટલી થાય 8 થાય ટૂંકમાં ચંદ્રનો વ્યાસ ઓછો છે પૃથ્વી કરતાં તો ત્રિજ્યા પણ કેટલી થશે ઓછી થશે અથવા આના કરતાં વધુ લખી શકાય કે નહીં ભાઈ પૃથ્વીનો વ્યાસ અથવા પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતાં 4 ગણી છે આમ પણ લખી શકાય બીજા શબ્દોમાં કહીએ તો પૃથ્વીની ત્રિજ્યા એ ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી થશે કેટલા ગણી 4 તો આપણે લઈએ ડાયરેક્ટ ચંદ્રની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા બરાબર આ લઈએ કેટલો લઈએ સ્મોલ આર તો પૃથ્વીની ત્રિજ્યા કેટલી થાય તો પૃથ્વીની ત્રિજ્યા બરાબર કેપિટલ આર કેટલું લઈ લઈએ કેપિટલ આર ચંદ્રની ત્રિજ્યા સ્મોલ આર લીધી પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર લીધી તો આ કેપિટલ આર બરાબર શું થશે 4 આર થશે શું કહ્યું છે તો કે ચંદ્રની ત્રિજ્યા જેટલી છે ને એના કરતાં પૃથ્વીની ત્રિજ્યા 4 ગણી છે કેટલા ગણી છે 4 ગણી હવે આપણે શોધવાનું શું છે તો કે ઘનફળનો ગુણોત્તર કેનો તો કે પેલા પૃથ્વીનો અને એના છેદમાં ચંદ્રનો આવો સૂત્ર રકમમાં વાપરો છો પૃથ્વીનું ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ પૃથ્વીનું ઘનફળ એટલે 4/r² એમાં કેપિટલ આર આપેલ છે અને ચંદ્રની અંદર સ્મોલ આર 4/r² આ 4/3 4/3 ઉભી ગયા પાય પાય ઉભી ગયા તો શું થઈ ગયું કેપિટલ આર ઘનના છેદમાં સ્મોલ આર ઘન કેપિટલ આર ની જગ્યાએ શું મૂકી શકાય 4 આર પણ એમ મૂકી દે 4 આર નો ઘન છેદમાં આર નો આગળ બે ને લાગે 4 નો ઘન કરો તો 4 × 4 ચોકે ચોકે 16 ને 16 ચોકા 64 અને આર નો ઘન અને છેદમાં તો હતો 4 નો ઘન આર નો ઘન આર નો ઘન ઉડી ગયું બરાબર 64/1 ચાલો ત્યારબાદ છેલ્લો અને પાંચમો દાખલો વાક્ય તો બરાબર આપણે વ્યાસ આપ્યો છે વ્યાસ ઉપરથી ત્રિજ્યા પડશે ત્રિજ્યા ઉપરથી ઘન પણ મળી જશે જે એકમ આવશે એ સેમ આવશે આપણે તો કે સેમી ઘનમાં આવશે પણ આપણે લઈ જવાનું છે પાછે લીટરમાં લઈ જવાનું છે એટલે હજાર વડે ભાગવા પડશે તો ચાલો કરીએ શરૂઆત રકમમાં આપણે આપેલું છે અર્ધગોળાકાર પાત્રની ત્રિજ્યા અર્ધગોળાકાર પાત્રની ત્રિજ્યા આર બરાબર કેટલો વ્યાસ આપ્યો છે તો કે 10.5 છે એટલે કે 10.5 ના છેદમાં 2 છે અને આનો ભાગ ચાલો આપણે શોધવાનું છે અર્ધગોળાકાર પાત્રની ક્ષમતા બરાબર
અર્ધગોળાકારનું બળ સૂત્ર થશે બે તૃતીયાંશ પાઈ આર ઘન આ બે તૃતીયાંશ એમ નામ રાખી પાઈ બરાબર આપણે રકમમાં કાઈ લેવાનું કીધું છે નથી કીધું તો 22 ના છેદમાં 7 આર એટલે ત્રિજ્યા 10.5 ના છેદમાં 2 ગુણ્યા 10.5 ના છેદમાં 2 ગુણ્યા 10.5 ના છેદમાં 2 ચાલો અંશમાં શેનો શેનો ગુણાકાર થશે તો કે 2 ગુણ્યા 22 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 અને છેદની અંદર થશે 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 8 8 7 करना की बजाय गुणा कर 8 बटा 56 એટલે 56 ગુણ્યા 3 એટલે 3 ગુણ્યા 7 ગુણ્યા 8 એટલે થશે 168 ચાલો અંશનો ગુણાકાર કરતા લખીએ 2 ગુણ્યા 22 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 ગુણ્યા 10.5 બરાબર એને ભાગ્યા 168 એટલે થશે 303.1875 સેમી ઘન આ આપણે ઘનફળ મળ્યું શેમાં મળ્યું સેમીમાં આપણે લઈ જવાના શેમાં છે લીટરમાં તો આના ભાગ્યા 1000 બરાબર એટલે 303.187 એને ભાગ્યા 1000 એટલે આ થઈ ગયા લીટર તો આને ભાગ્યા 1000 કરવા જાશો અને દશાંશ ચિહ્ન ખસી જશે આગળ તો કેટલો જવાબ આવશે તો કે 0.303 લીટર પાછળના આંકડા આપણે લખતા નથી ત્રણ આંકડા પોઈન્ટ પછીના રાખી બરાબર તો કેટલા થયા તો કે 0.303 લીટર એ અર્ધગોળાકાર જે વાસણ છે એની ક્ષમતા થશે અહીંયા આગળ આપણો આ ચેપ્ટર પૂર્ણ થઈ ગયો બરાબર સ્વાધ્યાય 13.8 એટલે કે પુષ્ફળ અને ઘનફળ આ ચેપ્ટરની અંદર ચાર પ્રકારના આકાર બરાબર કે સમઘન લંબઘન પછી એક નળાકાર એક શંકુ અને ગોળો આ ચારે ચાર પદાર્થના આપણે ક્ષેત્રફળ અને ઘનફળ વિશે અભ્યાસ કર્યો બધાયના સૂત્ર યાદ રાખશો જો સૂત્ર યાદ આવડતા હશે તો દાખલા આવડશે